તાજેતરમાં ગીર રક્ષિત વિસ્તારમાં સિંહોના મૃત્યુ બાદ રાજ્ય સરકાર દ્વારા સિંહો માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નવરસક અગ્ર સચિવ દ્વારા સિંહોનું સ્કિનિંગ કરવા માટે કુલ 64 ટીમો બનાવવામાં આવી છે, જેની દરેક ટીમમાં એક ફોરેસ્ટ, બે બીટ ગાર્ડ અને એક ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. આ ટીમો રેન્જ ફોરેસ્ટ ઓફિસના દેખરેખ હેઠળ કામ કરશે, તેમજ મૃત સિંહોના સેમ્પલ ખાસ દૂત દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના ખાતે મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના પરિણામો બાદ સમગ્ર વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. મારી સાથે પીસીસીએફસીના અને વાઇલ્ડ લાઈફ પીસીસીએફ વચ્ચે સચિના પણ હતા. એ વિસ્તારની સમગ્ર મુલાકાત લીધા પછી અમે રાજ્ય સરકાર તરફથી આવનાર 7 દિવસમાં ગીર વિસ્તારના બધા સિંહોની 100% ચકાસણી અને એમને ટ્રેકિંગ કરવાનું, એમને મોનિટર કરવાનું, સુપરવાઇઝ કરવાનું કામ હાથ ધરવાનું નક્કી કર્યું છે અને એ ચાલુ પણ થઈ ગયું છે. લગભગ 300 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ ઝુંબેશમાં જોડાય છે. એનું સંપૂર્ણ નેતૃત્વ પીસીસીએફ વાઇલ્ડ લાઈફ અને બે સિનિયર મોસ્ટ કક્ષાના સીસીએફ જે અમારા હાલ અત્યારે જૂનાગઢમાં છે એ લોકો કરશે. એમના હાથ નીચે લગભગ 64 જેટલી ટીમો 16 રેન્જોમાં બનાવવામાં આવી છે અને દરેક રેન્જની અંદર 4 ટીમો, એ ટીમોની અંદર લીડ ગાર્ડ, ફોરેસ્ટર સાથે ટ્રેકર અને એ બધી ટીમોને વેટનરી સપોર્ટ આપવા માટે 5-7 વેટનરી સપોર્ટની ટીમો પણ છે. કોઈપણ સિંહ બીમાર હાલતમાં દેખાય, બીજની હાલત ખરાબ હોય તો એ તાત્કાલિક રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં પણ લાવવામાં આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.